એવિએશન ને લઈને ગુજરાત સરકાર કરવા જઈ રહી છે એક ખાસ પહેલ, શું છે તે જોઈશું સુપરફાસ્ટ ખબરોમાં. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તે પણ જાણીશું, અને એની સાથે જ એક ખાસ ઠગ વિષય પણ આપણે જાણીશું. નજર કરીએ તમામ મહત્વના સમાચાર ખાસ અંદાજમાં સુપરફાસ્ટ ખબરોમાં. વડોદરામાં સીએમઓ ઓફિસરની ખોટી ઓળખ આપનારો ઠગ ઝડપાયો, જેની પોલીસે સઘન તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. વિરાજ પટેલે અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહની બહેનના દીકરાની ઓળખ આપી હતી, તો આગ્રામાં ગૃહમંત્રી અમિત શાહ માટે 5-star હોટલ ખરીદવાની વાત કરી હતી. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પણ પ્રયાસ કરવાનો ખુલાસો થયો છે. વિરાજ શાહ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. વધુમાં તેણે 2016માં ઉજ્જૈનના ધારાસભ્ય મોહન યાદવ સાથે પણ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ એક યુવતી સાથે પણ ગિફ્ટ સિટી માટે મોડલિંગના નામે ઠગાઈ કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદની આગાહી. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી. આગામી 4-5 મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કમોસમી વરસાદ થશે, જ્યારે આગામી 3 દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્ર લોરેન્સ બિશ્નોઈ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે, ત્યારે તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે એનઆઈએ તેમજ રો તેની પૂછપરછ કરશે. 194 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઈની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તે હાલ 14 દિવસના રિમાન્ડ પર છે. લોરેન્સના પાકિસ્તાન કનેક્શન મામલે રો તેમજ એનઆઈએ તેની કડક પૂછપરછ કરી રહી છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં એરોસ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. રાજ્યમાં મલ્ટી રોલ ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ રાજપીપળા ખાતે સ્થાપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત સંરક્ષણ ક્ષેત્રે ખાનગી રોકાણકારો માટે દ્વાર ખોલવામાં આવી રહ્યા છે. ગુજરાતના વડોદરા નજીક આવેલા રાજપીપળા ખાતે તાતા જૂથ દ્વારા એરબસ અને લડાકુ વિમાન માટે સ્પેર પાર્ટ્સ બનાવવાની દિશામાં નવા દ્વાર ખોલવામાં આવશે. એના ભાગરૂપે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા નવી એવિએશન પોલિસી પણ જાહેર કરવામાં આવી શકે છે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.